બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો ઉપર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા. ડીસા તાલુકાના ચંદાજી ગોડિયા ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના તટમાં ખેડૂત પરિવારની બે સગીર વયની દીકરીઓ ઉપર ઘાડા ગામના બે યુવકોએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે ભોગ બનનાર સગીરાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખ્સો સામે પોક્સો તેમજ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ડીસા તાલુકા પોલીસે અલગ અલગ બે ટીમ બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ફતેહસિંહ ઉર્ફે સતીશ સુરતાલસિંહ વાઘેલા અને અજમેરસિંહ ઉર્ફે અજમલસિંહ ગિરદારસિંહ વાઘેલાને ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બનેલ છે. એમાં હકીકત એવી છે કે સીપુ નદી કિનારે બે ગામ સામસામા આવેલા છે. એ નદી કિનારે બે સામસામા ગામ આવેલા, એમાં આ જે ઘટના બની છે એ છોકરી, જે ભોગ બનનાર છોકરી છે મોટી, એ આશરે 17 વર્ષની ઉંમરની છે. એને એક સામા ગામવાળા છોકરા સાથે પ્રેમ સંબંધ જેવું, એટલે મોબાઈલ ઉપર વાતોચીતો થતી ને એવી રીતે સંબંધ બંધાવેલો, અને એ ક્યારેક ક્યારેક એ મોબાઈલ ઉપર વાતોચીતો કરતા, તો એ છોકરાએ એને રાત્રિના સમયે એ છોકરીને સીપુ નદીના પટમાં મળવા માટે બોલાવી, એટલે આ છોકરી રાતનો સમય હોય એની નાની બહેનને પણ સાથે લેતી ગઈ, જેની ઉંમર 14 વર્ષની હતી. જે બંને એને મળવા ગયા એ વખતે જે આ છોકરો હતો એનો એક મિત્ર પણ એની સાથે હતો, તો એ બંને છોકરીઓ મળવા ગઈ. એ મળી એટલે બંનેને જોઈને આ લોકોની એક જે કહેવાય કે દુષ્કર્મ કરવાની એક તીવ્ર ઈચ્છા થતાં એમની જબરજસ્તી કરીને આ બંને બહેનો સાથે બંને દુષ્કર્મ કર્યું, અને આ બાબતે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવેલો. જે આ બનાવ જે છે એ સમાજ માટે ખૂબ કલંકરૂપ અને ધ્વાસ્પદ હોય, એ આરોપીઓને તાત્કાલિક પકડી લેવા એ પોલીસ માટે બહુ પડકારરૂપ હતું, જેથી પોલીસને જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપથી પકડી પાડવા માટે સતત રાત દિવસ એક કરીને પ્રયત્નશીલ હતી. એ દરમિયાન બંને આરોપીને શોધીને પકડી પાડેલ છે અને બંનેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બંને આરોપી પુખ્ત વયના છે અને હાલમાં અમારી કસ્ટડી હેઠળ છે.